સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. નાનો બાપુ જે ભક્તજનો બહાર છે એને વિનંતી છે કે અહીં પધારજો કથા મંડપની અંદર. દરેક યજમાનો પોતાના સ્થાન ઉપર બેસી શકે છે. હવે યજમાનો પણ પોતાના સ્થાન ઉપર બેસી શકશે. બરોબર 5 વાગે, 5 થી 5:15 ની વચ્ચે પોથી પૂજા માટે પાછો આવવાનું છે. પ્રથમ દિવસની છેડાછેડી લઈને પછી આવજો દરેક યજમાનો. પણ વ્યાસ પૂજન માટે દુષ્યંતભાઈ જાનીને વિનંતી કરું છું, અહીં પધારશે, વ્યાસ પૂજન કરશે, ગુરુ વંદના કરશે અને હાર પહેરાવશે. અર્જુનનાથ બાપુ વતી પૂજ્ય ભાઈશ્રીના પિતાશ્રી રસિક બાપા પુષ્પહાર પહેરાવશે. ભક્તજનોને વિનંતી, જે પણ બહાર છે ડીજે ચાલુ હોય તો બંધ કરાવી દેજો. બધાએ અંદર પ્રવેશ કરશે ભગવત નામ સાથે. યજમાનો પોતપોતાના સ્થાને બેસી જશું. બરોબર 5:15 વાગે આપણે સ્વાગતમ કૃષ્ણ, સુસ્વાગતમ કૃષ્ણ. યજમાનોને વિનંતી કે પોતાના સ્થાન ઉપર બેસી જશે. સ્વાગતમ સુસ્વાગતમ, સ્વાગતમ સુસ્વાગતમ. સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ, ઓ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ.
हमें देना
રાજે શ્રી પ્રીત હમે દેના શબરી જે શ્રી ભક્તિ હમે દેના શબરી જે શ્રી ભક્તિ હમે દેના મીરા કે શ્યામ કો બાર બાર વંદના શબરી કે રામ કો હજાર બાર વંદના મીરા કે શ્યામ કો બાર બાર વંદના શબરી કે રામ કો હજાર બાર વંદના બાર બાર વંદના હજાર બાર વંદના બાર બાર વંદના હજાર બાર વંદના સદગુરુ જી કો લાખ બાર વંદના મેરે સદગુરુ જી કો લાખ બાર વંદના કાલે બધાને પત્રકો આપી દેવામાં આવશે અને પત્રક જોઈને તમે ધૂન બોલી શકો શ્લોકો બોલી શકો જે ગામમાં સંત રહેતો હોય ને એ ગામના તો જ્ઞાની હોવા જોઈએ સાત દિવસ માં બધા જ્ઞાની બની જાય સદગુરુ માટે શબ્દો બહુ સારા લખેલા છે की चोखट पे ठोकर है खाई रिश्तों की चोखट पे ठोकर है खाई रिश्तों की चोखट पे ठोकर है खाई जब सब लूटा तो तेरी याद आई जब सब लूटा तो तेरी याद आई सच्चा जो तेरा हमें रिश्ता न मिलता सच्चा जो तेरा हमें रिश्ता न मिलता जीवन हमारा दोबारा न खिलता जीवन हमारा दोबारा न खिलता बार बार वंदना हजार बार वंदना बार बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना आदेश ज्ञान हमें देना उद्धव जैसा ज्ञान हमें देना उद्धव जैसा ज्ञान हमें देना केवट जैसी श्रद्धा हमें देना केवट जैसी श्रद्धा हमें देना उद्धव के श्याम को बार बार वंदना राम को हजार बार वंदना उद्धव के राम को बार बार वंदना केवट के राम को हजार बार वंदना बार बार वंदना हजार बार वंदना बार बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना मेरे श्री नाथ जी को बार बार वंदना बार बार वंदना
ના હજાર બાર વંદના, તેરે સદગુરુ જી કો લાખ બાર વંદના, બાર બાર વંદના હજાર બાર વંદના, મેરે સદગુરુ જી કો લાખ 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 બાર વંદના, શ્રી દ્વારિકા ઈશ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાન જી મહારાજ કી, સદગુરુ ભગવાન કી જય, ઉમાકાંત સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર, હરિ ઓમ. નંદ નંદન યદુનંદન આનંદ કંદ મુકુંદ લાડલીલાલ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના વાણી સ્વરૂપ ભાગવતજીના ચરણોમાં વંદન, સંતો મહાપુરુષોને વંદન, બ્રહ્મવેતા બ્રાહ્મણો તથા મા શારદાના ઉપાસકો સારસ્વતો તથા પરીક્ષિત સ્વરૂપે બિરાજી તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ પરમાત્માને મારા વંદન, સાથે જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ આ છિદ્રમાં, આ પત્રિકામાં કેટલા લોકોએ મને પૂછ્યું કે આ બધા શબ્દોના અર્થો શું થાય છે. અખિલેશ્વરનો અનુગ્રહ, અખિલેશ્વર એટલે કોણ? અખિલેશ્વર એટલે કૃષ્ણ કનૈયો, અને અનુગ્રહ એટલે કૃપા. કૃષ્ણની કૃપા થાય ને તો કથા મળે. આ છિદ્રા ઉપર હવે કૃષ્ણની કૃપા થઈ છે, એટલે અખિલેશ્વરનો અનુગ્રહ એટલે કૃષ્ણની કૃપા. આ છિદ્રાના અવધૂત, અવધૂત એને કહેવાય જેને લંગોટની ભાન ન હોય ને, એને અવધૂત કહેવાય. એટલે આ છિદ્રાના અવધૂત એવા પૂજ્ય અખંડ આનંદ મારી, જેને ગુસ્સો નહીં, જેને વિચારની અખંડ આનંદની અનુભૂતિ કરાવનાર યોગી અર્જુનનાથજીના આદેશથી આનંદ કંદ, આનંદનું ઘર છે એવા કૃષ્ણ. આનંદ કંદ એટલે કૃષ્ણ, અને એની અવતાર લીલા એટલે જેટલા અવતાર લીધી એની લીલા એટલે કથા, એનું અવગાહન એટલે એમાં ડૂબકી મારવા રૂપી અવલોકન કરવું એટલે કથા સાંભળવા આવી, એ આખા આયોજનને કહેવાય આ છિદ્રામાં અવધૂતના આદેશથી અવતાર લીલાનું અવગાહન, આને કહેવાય. બહુ મોટા શબ્દો લેખાતા, પણ તમારા ગામનો સામાન્ય અર્થ વાચસ્પત્યમ નામના ગ્રંથ અનુસાર આ છિદ્રાનો અર્થ શું થાય? ખરેખર શબ્દ છે અછિદ્રા, જેનામાં કોઈ છિદ્ર કાણા જ નથી ને એ ગામને કહેવાય અછિદ્રા. અને બીજો અર્થ આ છિદ્રા કરો, આ ઇતિ શુદ્ધમ, જેમાં છિદ્ર તો દરેકમાં છે, કાણા દરેકના જીવનમાં રહેવાના છે. આપણામાં 3.5 કરોડ કાણા છે, બધામાં કાણા તો રહેવાના છે, પણ આ છિદ્રાનું આ એટલે શુદ્ધ કાણા છે. કાણા બધાય પાસે હોય, પણ અમારી પાસે શુદ્ધ કાણા છે. એવી રીતે આ કથાનું આયોજન આ છિદ્રા ગામમાં અર્જુનનાથજીના આદેશથી. મને પૂજ્ય બાપુના મા મળ્યા, ને બાપુના માએ મને કહ્યું કે ઠાકોરજીને કહેજો કે હવે અમારી લીલા સમેટી લઈ અમને મોક્ષ મળી જાય. જેને એક સંત પેદા કર્યો હોય ને એના માટે મોક્ષ જ હોય, એના માટે વિમાન લેવા આવે જેને એક સંતને જન્મ.
પણ આપણે આંબાની કેરીને ઓળખવી હોય ને તો પેલા મૂળને ઓળખવું જરૂરી છે. એક સામાન્ય વાત કરીને હું કથાનો દોર ચાલુ કરીશ. આપણે બધા જાણીએ છીએ જ્યાં ધજા ફરકે ને દ્વારકાધીશની, એ બાજુનો ડુંગર પોરબંદર સાઈડનો બરુડો ડુંગર, જ્યાં રાવલ નામનું ગામ છે ને જ્યાં શાની નદી છે ત્યાંનો ખેમરો લોડણ બહુ પ્રખ્યાત છે. ખેમરા લોડણને આપણે જાણીએ છીએ. ત્યાં દુધિયા ગામ છે ને એમાં સુદીઆઈ વરુ થઈ ગયા એને બધા જાણે છે. પણ મારે એક એવા મહાન વ્યક્તિને યાદ કરવા છે, પૂજ્ય ધનસુખનાથ બાપુ, અર્જુનનાથ બાપુ બેઠા છે એટલે એમને સ્મૃતિ કરાવી છે મારે, કે સતાપર ગામમાં ગોજિયા અટક સોરઠિયા આહિર કુળમાં જન્મ લેનારો સોમત નામનો એક આહિરનો બાળક, ગોજિયા અટકમાં જેનું નામ હતું સોમત. સોમત ના બે જ કામ, ક્યાં કોઈ સંત આવત તો સંતની સેવામાં કા ગાયની સેવામાં, બસ આ બે જ એના કામ. અને આ સોમત એમ ગૌ સેવા કરતા અને સંત સેવા કરતા એક દિવસ થયું એવું કે સોમતના લગ્ન થઈ ગયા. પણ સોમતને બહુ લગ્નમાં રસ હતો નહીં. કહેવામાં આવે કે સોમતને એક જ આંખ હતી. અને આ સોમતે રાત દિવસ ભક્તિ કરે એટલે પતિ પત્ની વચ્ચે તિરાડ પડી. અને એક દિવસ પત્ની કહ્યું કે ભક્તિ કરવી હોત તો સાધુ બની ગયા હોત તો શા માટે મને